नमस्कार वाला विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 12 मां आवता एकम 6 विषे अभ्यास करीशुं, जेनुं टाइटल जेनुं शीर्षक छे बिस्मिल्लाह खां अने तेनो साहित्य प्रकार छे मुलाकात। तेओना लेखक छे लाभूबेन मेहता। मुलाकात एटले शुं? तो कोई व्यक्तिनो आपणे मेळवेलो तमाम प्रकारनो परिचय एटले मुलाकात। लाभूबेन मेहता छे ए बिस्मिल्लाह खां नामना व्यक्तिनी मुलाकात ले छे। बिस्मिल्लाह खां कोण हता, शुं करता हता, क्यो व्यवसाय करता हता, ए बधी ज वातो छे ए लाभूबेन मेहता नोंधे छे अने आपणा पाठ्यपુસ્તકની અંદર મુકાયેલી છે। જોઈએ હવે આપણે કે લાભુબેન મહેતા છે એ બિસ્મિલ્લાહ ખાન વિશે આપણને શું જણાવે છે। તો પાઠની શરૂઆતમાં જ લાભુબેન મહેતા આપણને કહે છે લેખિકા કે બિસ્મિલ્લાહ ખાન એક સુપ્રતિષ્ઠિત શરણાઈ વાદક હતા। તેમની મુલાકાત લેવાનો વિચાર તો ઘણા સમયથી કરી રાખ્યો હતો, પરંતુ મુંબઈ આવવાનું ઓછું બનતું, અથવા તો આવવાનું હોય તો કોઈ કાર્યક્રમમાં જવાનું હોય એટલે સમય મળતો નહીં। પરંતુ આજે સમય કાઢી અને મેં બિસ્મિલ્લાહ ખાનની મુલાકાત લીધી। લાભુબેન મહેતા છે બિસ્મિલ્લાહ ખાન સામે થોડાક પ્રશ્નો મૂકે છે કે શરણાઈ બજાવવાનું આપે કેટલી ઉંમરે શરૂ કર્યું અને કોની પાસેથી શીખ્યા? આ પ્રથમ પ્રશ્ન। તમારા જીવન પર સૌથી પ્રબળ અસર કોની હતી? બીજો પ્રશ્ન, બાળપણને અભ્યાસ વિશે કંઈ કહેશો, એટલે કે તમારા બાળપણ વિશે કંઈ કહેશો, આવો પ્રશ્ન પૂછે છે। પછી તમે શરણાઈ કોની પાસેથી વગાડતા શીખ્યા? તમારા ગુરુ કોણ છે? આ બધા 3-4 મહત્વના પ્રશ્નો લાભુબેન પૂછે છે અને બિસ્મિલ્લાહ ખાન પાસેથી માહિતી મેળવે છે। બિસ્મિલ્લાહ ખાન આજુબાજુના વિસ્તારોમાં ખૂબ જ પ્રખ્યાત શરણાઈ વાદક હતો, બધા જ પ્રસંગોની અંદર જતો, બધાના મન મોહી લે તે રીતે શરણાઈના રાગ છે એ બિસ્મિલ્લાહ ખાન વગાડતો હતો। બિસ્મિલ્લાહ ખાને સંગીતનો વારસો બાળપણથી મળેલો હતો। તેમના દાદા, મામા અને તેમના પિતા સૌ શરણાઈ બજાવવાનું કામ કરતા હતા। જુદા જુદા રાજાના દરબારમાં તેઓની નિશ્ચિત નોકરી હતી। એવું કહે છે બિસ્મિલ્લાહ ખાન કે મારા દાદા ગ્વાલિયર રાજ્યનું બાલાજી મંદિર જે બનારસમાં હતું ત્યાં નોકરી કરતા હતા, બીજા વડીલો પણ કોઈ રિયાસતમાં હતા, એટલે કે રાજાશાહી સમયની વાત છે। એમના જીવન પર સૌથી વધુ પ્રભાવ તેમના મામાનો હતો, બિસ્મિલ્લાહ ખાનના મામાનો, જેમનું નામ હતું અલીબક્ષ। એ સંગીત પાછળ પાગલ હતા, ફકીર હતા, પરમેશ્વર પાસેથી એ કંઈક લઈને આવ્યા હશે, નહીં તો આ વિદ્યામાં એમનું પારંગત કોઈ થઈ શકે નહીં। 18-18 કલાક તેઓ રિયાઝ કરતા, રિયાઝ શબ્દોનો અર્થ થશે પ્રેક્ટિસ, જેને આપણે કહીએ કોઈ પણ કાર્યક્રમ, કોઈ પણ તૈયારી માટેની મહેનત અથવા તો પ્રેક્ટિસ, અને તેઓ બિસ્મિલ્લાહ ખાનના ગુરુ હતા। બિસ્મિલ્લાહ ખાનને હંમેશા એક જ વાત મનમાં ખટકતી કે મારા મામા છે, મારા ગુરુ મારા કોઈ દિવસ વખાણ નથી કરતા। પરંતુ એક દિવસ બિસ્મિલ્લાહ ખાને તેના મામાને જે જગ્યાએ શરણાઈ વગાડવા માટે જવાનું હતું તે જગ્યાએ તેઓ નથી પહોંચી શકતા તબિયતના કારણે, તો તે જગ્યાએ તેના મામા છે એ બિસ્મિલ્લાહ ખાને શરણાઈ વગાડવા માટે મોકલે છે। પછી વખાણ સાંભળે છે તેના મામા અને જે કાર્યક્રમમાં ગયેલા ત્યાંથી બિસ્મિલ્લાહ ખાનને એવોર્ડ પણ એનાયત થાય છે, એટલે હવે તેના મામા છે એ ખરેખર બિસ્મિલ્લાહ ખાનની પીઠ થાબડે છે, પીઠ પાછળ હાથ મૂકી અને આશીર્વાદ આપે છે અને ગૌરવ અનુભવે છે। અંતે બિસ્મિલ્લાહ ખાનના મામા છે એ તો મૃત્યુ પામે છે, પરંતુ બિસ્મિલ્લાહ ખાનના જીવન પાછળનો તમામ શ્રેય, તેમના સૂર પાછળનો શ્રેય, સફળતા પાછળનો શ્રેય બિસ્મિલ્લાહ ખાન તેમના મામાને અર્પે છે। આમ લાભુબેન મહેતા દ્વારા લખાયેલ બિસ્મિલ્લાહ ખાન એ શીર્ષક અનુસાર લખાયેલ આ પાઠની અંદર
શરણાઈ વાદક બિસ્મિલ્લા ખાનનું જીવન કેવું હતું? તો કે બાળપણમાં તેણે માતા છે એ ગુમાવી દીધી હતી. ખૂબ જ સંઘર્ષમય જીવન વ્યતીત કરેલું અને છતાં શરણાઈ વાદક તરીકે તેમણે મેળવેલી નામના વિશેની વાત કરવામાં આવી છે. થેન્ક યુ.